નમસ્કાર દર્શક મિત્રો, હું છું મહેશ ભટ્ટ અને આપ નિહાળી રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. આજે એક દુઃખદ ઘટના બની છે અને દુઃખદ ઘટના શા માટે બની એનું કારણ બન્યું છે આ કાળમુખી ડમ્પર. હું મારા કેમેરામેનને વિનંતી કરીશ કે કાળમુખી ડમ્પરને બતાવે. એક નવયુવાન કે જેનું નામ હતું ભવ્ય, અને ભવ્ય એ વિમલભાઈ રમણભાઈ નાયકનો એકનો એક દીકરો જે ગડત રહેતા હતા. એકનો એક દીકરો ભણી ગણી અને પપ્પાની મદદ કરી શકે એવા સપના સાકાર કરવા માટે આજે જ્યારે નીકળ્યો ત્યારે રસ્તા ઉપર એ ઊભો હતો, એકદમ સાઈડ ઉપર એની બાઇક લઈ ઊભો હતો, અને ત્યારે આ કાળમુખી ડમ્પર એને એના સ્પોટથી 50 મીટર સુધી ઘસડી લાગ્યું. એટલું જ નહીં, આ ડમ્પરની એટલી બધી ઓવરસ્પીડ હતી કે જ્યારે રસ્તાના કામની માટે નખાતા કેબલનું એક મોટું પિંડું, એ પણ અમે તમને બતાવીશું, એ કેબલનું મોટું પિંડું હતું એ મોટા પિંડાને પણ એ ખેંચી અને આગળ સુધી લઈ આવ્યો. જ્યારે એક નવયુવાન પોતાના ઘરેથી એક સપના લઈને નીકળ્યો હોય કે હવે હું ભણી લીધું છે, ગણી લીધું છે અને પપ્પાને મદદ કરીશ એવી ભાવનાથી એ કામધંધા માટે રોજગાર માટે નીકળતા હોય, સાઈડ પર ઊભો હતો, રોડની એક સાઈડે ઊભો રહી અને વ્યક્તિ વાત કરતો હોય, અને ત્યારે કાળમુખી ટ્રક, કારણ કે તમે ટ્રક અત્યારે જે પોઝિશનમાં છો એ પણ જોઈ શકો છો. હું કેમેરામેનને વિનંતી કરીશ કે ટ્રકને બતાવે કે ટ્રક કઈ પોઝિશનમાં છે, અને એ પોઝિશન પ્રમાણે આપ નિહાળી શકો કે એક બાઇક, જે બાઇકને તો કંઈ એટલું લાંબુ ખાસ નુકસાન નથી થયું, પણ એ જે ગુચરાની સાથે જોડાયું, જી હા, વાયરનું જે મોટું પિલ્લું હોય, વાયરના મોટા પિલ્લાને અડફેટમાં લીધું, અને એના કારણે જો આટલા મહાકાય ડમ્પરની આવી હાલત થઈ જતી હોય તો 100% આ ડમ્પર ઓવરસ્પીડિંગમાં હતું. અને આરટીઓ અને પોલીસની કાર્યવાહી પર પ્રશ્ન ઉઠે છે કે જ્યારે આવા ઓવરસ્પીડ ડમ્પરો ચાલતા હોય તો એના સંચાલકો પ્રત્યે તમે કેવી મહેરબાની રાખો છો અને કેવો દયાભાવ રાખો છો, કારણ કે એક નવયુવાન આકસ્મિકે પોતાનો જીવ ગુમાવ્યો છે. જી હા, એક બાળક એ આજે જીવ ગુમાવ્યો છે, એના માતા પિતાની શું હાલત થશે? કારણ કે હું તમને જો બાઇક બતાવું તો બાઇકની અંદર કંઈ જ નુકસાન નથી થયું, કારણ કે બાળક ઊભો હતો. એ ઊભો હતો અને ઊભો રહેવા છતાં પણ એને કાળમુખી આ ડમ્પર ગરખી ગયો અને એનું અકસ્માત થયું, અને અકસ્માતના સ્થળ ઉપર જ એનું મૃત્યુ થયું. પ્રત્યક્ષદર્શીઓનું કહેવું એમ છે કે આ જે મોટું વાયરનું ગૂંચળું હતું, જે આ મોટા કેબલ જે તમે જોઈ શકો છો, કેબલનું ગૂંચળું આ રોડ ઉપર હતું અને ત્યાંથી એને ખેંચી અને અહીં સુધી લઈ આવે છે. એટલે ઓવરસ્પીડિંગ, એટલે કેવી ઓવરસ્પીડિંગ કે એ ડમ્પરના પણ કચ્છર ઘાણ નીકળી જાય છે. અને એ યુવાન ભવ્ય કે જે હવે નથી રહ્યો, એ યુવાન ભવ્ય કે જે હવે નથી રહ્યો એનું મૃત્યુ થયું છે. અને જે પ્રમાણે પ્રત્યક્ષદર્શીનું કહેવું છે કે જે એની બાઇક છે, બાઇકના પાસે જે આપ આ લાકડાના ટુકડા જુઓ છો, એ ગૂંચળું અહીંયા હતું. એટલે આવડા મોટા મહાકાય ગૂંચળાને પણ ડમ્પર એની ઓવરસ્પીડના કારણે ખેંચી અને ત્યાં સુધી લઈ જાય છે. અને આ યુવાનનો બાઇક છે, જે પ્રમાણે આ બાઇક જોશો, બાઇક હજુ કોઈ નુકસાન નથી, કારણ કે બાઇક ઊભું રાખી એ યુવાન વાત કરતો અને કાળમુખી ટ્રક એને ખેંચી ગયો. આ રોડથી ઓછામાં ઓછા 12 ફૂટ અંદર, જી હા, રોડથી 12 ફૂટ અંદર એ ઊભો રહી સાઈડ પર વાત કરતો હતો, અને આવા મોટા ગૂંચળાને જ્યારે એ કાળમુખી ટ્રક વરખી ગયો અને એક આશાસ્પદ યુવાને પોતાનો જીવ ગુમાવ્યો છે. પ્રશ્ન ઊભા થાય છે કે આ ક્યારે સુધરશે, આ ડમ્પર ચાલકો ક્યારે સુધરશે? યુવકનો વાંક હોય, વાત બરાબર છે, આમાં યુવકનો કોઈ વાંક નથી. અકસ્માત થાય છે, ઓવરસ્પીડિંગના કારણે થાય છે. આ રોડ જે છે એ રોડ છે અડદા ગણદેવી રોડ. જી હા, આપણે ઇટાળવાથી નીકળીએ છીએ, ઇટાળવાથી આપણે ગણદેવી તરફ જઈએ છીએ, ત્યાં વાળા અડદા પાસે આ અકસ્માત સર્જાયો છે, અને આ અકસ્માતની અંદર એક આશાસ્પદ યુવાને પોતાનો જીવ ગુમાવ્યો. સ્થળે આવી પહોંચી છે અને હવે આ જે મૃતક છે એ મૃતકના પોસ્ટમોર્ટમ માટે સબવાહિની બોલાવી લેવામાં આવી છે, અને હવે એને અહીંથી સિવિલ ખાતે લઈ જવામાં આવશે. આપણા માટે એક સામાન્ય વાત લાગે, પણ એક પરિવારે પોતાનો વહલ સોયો, એકનો એક દીકરો ગુમાવ્યો છે.
વિમલભાઈ રમણભાઈ નાયક કે જેઓ ગડતના છે, એમનો એકમાત્ર દીકરો કે જે ગ્રેજ્યુએટ થઈ ગયો અને હવે એ કામ ધંધે લાગીને પોતાના માતા પિતાની સેવા કરતે, એમના સપના સાકાર કરતે, અને હજુ તો માંડ માંડ ગ્રેજ્યુએટ થયેલા નવયુવાન આશાસ્પદ યુવાને અહીં પોતાનો જીવ ગુમાવ્યો છે અને પ્રશ્નો વળી પાછા આજે આવીને ઉભા રહ્યા છે કે આ ડમ્પર ચાલકો ક્યારે સુધરશે. ડમ્પર અત્યારે સ્થળ ઉપર જ છે અને ડમ્પર ચાલક અહીંથી ગાયબ. નિહાળતા રહો નવસારી લાઈવ.